બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નાદોલ તાલુકામાં ભારે વરસાદને લઈને કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કેરાના પાકને કરોડોનું નુકસાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદામાં આવી હવાઈ નિરીક્ષણ અને ત્યારબાદ સ્થળ પર નુકસાનીનું નિરીક્ષણ પણ કર્યું હતું. પાણીના મોટા પ્રવાહના કારણે મોટાભાગની કેરો તણાઈ ગઈ છે તો બીજી મોટાભાગની કેરોના હળઠળિયા જમીન દોસ્ત થઈ જતા અંદાજે 100 એકરમાં 1.5 લાખ જેટલા ઠળિયા કેરનો પાક સદંતર નષ્ટ થઈ જવા પામ્યો છે, જેના કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયાના અહેવાલ છે. આજે ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે, જેમાં ધાનપોર, બાજરવાડ, હજરપુરા, ધમણાછા, બદામ, ચિત્રાવાડી વગેરે ગામોમાં ખેતરોમાં પાણી ઘૂસી જતાં મોટાભાગની કેરાનો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે. ધાનપુર ગામના કેરાના ખેતરો તમામ જમીનદોસ્ત થઈ ગયા છે અને મોટાભાગની ઠળિયા તણાઈ ગયા છે. ધાનપુર ગામના ખેડૂતોનું જણાવવું છે કે અમારા ગામમાં મોટાભાગના કેરના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને તમામ કેરો જમીનદોસ્ત થઈ ગયા છે. ખેડૂતોના જણાવવાનું કે 1 એકરમાં સરેરાશ 1500 જેટલા ઠળિયા આવેલા હોય છે એ જોતાં નાંદોદ તાલુકામાં લગભગ 1 લાખ જેટલા ઠળિયાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. એક થળિયો 40-40 કિલો વજનનો હોય છે. દર વર્ષે કરજણ ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડવાના કારણે આ દુર્ઘટના ઘટતી હોય છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે તંત્રએ તબક્કાવાર થોડું થોડું પાણી છોડવું જોઈએ અને ખેડૂતોને આગોતરી જાણ કરવી જોઈએ જેથી ખેતીના પાકને નુકસાન ન થાય. હવે ખેતીવાડી વિભાગ નુકસાનની ક્યારે સર્વે કરશે અને ક્યારે વળતર મળશે એ તો ભગવાન જાણે, પણ આજે ખેડૂત બેહાલ થઈ ગયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર અમને વહેલી તકે વળતર આપે. દીપક જગતાપ, ZSTV.